नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू अश्वमेक विद्यालय। बाळ मित्रों, चित्र में आज नो आपनो विषय छे डिजाइन, एटले के भाग चित्र। तो ओपन करशो तमारी बुक नो पेज नंबर 24। डाबी बाजु वर्तुळ में भाग चित्र दर्शाव्युं छे। वर्तुळमां टमेटू, रींगण अने मरचूना आकारों एकबीजा साथे ओवरलेप थाय छे। तो विद्यार्थी मित्रों, तमे जुओ तो डाबी बाजु आपणने बे भात चित्र आपवामां आव्या छे, ते वर्तुळमां बनाववामां आव्या छे। तमे जुओ तो बंने सर्कलमां छे, बराबर ने? हवे वर्तुळमां टमेटू, रींगण अने मरचूना आकारों छे। तो तमे अहीं जोई शको छो कि पहेला भात चित्रमां अहीं टमेटू छे, रींगण અને મરચું ડ્રો કરવામાં આવ્યું છે। બીજામાં પણ તમે જુઓ તો અહીં ટમેટું અને રીંગણ છે। આ જ રીતે વમળયુક્ત રેખા પણ ઓવરલેપ થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો આકારો અને રેખાઓ એકબીજા ઉપરથી પસાર થાય છે, તો તેને આપણે શું કહીશું કે ઓવરલેપ થાય છે। તમે જુઓ તો ટમેટાની જે ડ્રોઈંગ છે, ટમેટાનું ડ્રોઈંગ, તો તેની લાઈન છે, તેની ઉપર અહીં રીંગણની પણ લાઈન તમને જોવા મળશે, બરાબર? ત્યારબાદ વમળયુક્ત લાઈન પણ બંને ચિત્રમાં તમે જુઓ તો એકબીજા ઉપર ઓવરલેપ થાય છે। જ્યાં ઓવરલેપ થતું હોય ત્યાં રંગ બદલાય છે, તે સમજ કેળવો। તો હવે આપણે રંગો જોઈએ તો તમે જુઓ તો જે ભાગમાં પણ ઓવરલેપ થાય છે તે ભાગમાં રંગ બદલાઈ જાય છે। જે ધારો કે આપણે જોઈએ તો પહેલામાં આપણે જોઈએ મરચું, તો મરચામાં ઉપર ગ્રીન કલર છે, નીચે લાલ કલર છે, પરંતુ અહીં જ્યાં રેખાઓ ઓવરલેપ થાય છે ત્યાં તમે જુઓ તો રંગ બદલાઈ જાય છે। તો અહીં કયો રંગ છે? ઓરેન્જ કલર, બરાબર, કેસરી રંગ છે। હવે જમણી બાજુ આપેલા ભાત ચિત્રની અપૂર્ણ રેખાકૃતિને પેન્સિલ વડે પૂર્ણ કરો, તેમાં મનપસંદ રંગો પૂરો, રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો। યાદ રાખો, આકારો એકબીજા પરથી પસાર થાય ત્યારે તે ઓવરલેપ થયા તેમ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુ તમને અહીં ડ્રોઈંગ આપવામાં આવેલ છે। તો વર્તુળમાં તમે જુઓ તો ટમેટું, રીંગણ અને મરચું છે। અહીં બે લાઈન પણ બનાવવામાં આવેલ છે, જે બધા આકારો અને લાઈન્સ એકબીજા ઉપરથી પસાર થાય છે, તો તેને આપણે શું કહીશું? ઓવરલેપ થાય છે, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ આકારો અથવા રેખાઓ એકબીજા ઉપરથી પસાર થાય છે, આકારોનું ડ્રોઈંગ એકબીજા ઉપરથી પસાર થાય, તો તેને આપણે ઓવરલેપ કહેવાય। હવે જ્યારે પણ કોઈ પણ આકાર અને રેખાઓ વડે કોઈ નવો આકાર સર્જન થાય છે ત્યાં તમારે રંગ બદલવાના છે। તો અહીં આપણે ફરીથી સમજીએ કે જ્યાં પણ આકારો એકબીજા ઉપર ઓવરલેપ થાય છે અને નવા આકારનું સર્જન થાય છે ત્યાં તમારે બીજો રંગ ભરવાનો છે। જેમ કે અહીં જોઈએ તો ટમેટું અને રીંગણ, તો આ બંને જ્યાં ઓવરલેપ થાય છે તો આ આકાર એક નવો આકાર બને છે, બરાબર? તો રંગ પૂરતી વખતે તમારે તે આકારમાં અલગ રંગ ભરવાનો છે। અહીં પણ તમે જુઓ તો રીંગણમાં પણ તમે જુઓ તો પહેલાં બ્લુ રંગ છે, પરંતુ જેમ લાઈન અહીંથી પસાર થઈ છે તો અહીં રીંગણનો બીજો ભાગ બની જાય છે, તો તેમાં અહીં રંગ બદલવામાં આવ્યો છે અને બીજો રંગ પૂરવામાં આવ્યો છે। અહીં રીંગણનો તમે ઉપરનો ભાગ તમે જુઓ તો તેમાં પણ લાઇટ ગ્રીન અને અહીં રેખા આવતા આમાં બે ભાગ પડે છે, તો તેમાં ડાર્ક ગ્રીન કલર પૂર્યો છે। નીચે પણ તમે જુઓ તો અહીં ટમેટો અને રીંગણને એકબીજાને ઓવરલેપ કરે છે, તો અહીં જે નવો આકાર બને છે તેમાં
અલગ રંગ એટલે કે પીળો રંગ પૂરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે રંગપૂર્ણી કરશો ત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ભાગ પણ ઓવરલેપ થશે અને નવો આકાર બને છે તેમાં તમે અલગ રંગ પૂરશો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે ડ્રોઈંગ આપવામાં આવ્યું છે તો સૌ પ્રથમ તમે આ ત્રુટક લાઇનને પેન્સિલ વડે પૂર્ણ કરશો। તો ધીરજપૂર્વક તમારે ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાનું છે। આ પ્રમાણે તમે સૌપ્રથમ ડ્રોઈંગ પૂર્ણ કરશો અને ત્યારબાદ હવે તમારે તમારા મનપસંદ રંગો આ ચિત્રમાં પૂરવાના છે। હવે પુનરાવર્તન જોઈએ તો તમારી ચિત્રપોથીમાં ચોરસ આકાર દોરો, તેમાં આ જ પ્રમાણે ટમેટું અને રીંગણના આકારો ઓવરલેપ કરી ભાત ચિત્ર દોરો। ભાત ચિત્રમાં મનપસંદ રંગો પૂરો, રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો। વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સ્કેચબુકમાં નવું ભાતચિત્ર બનાવવાનું છે જેમાં તમે બહારનો જે આકાર છે તે ચોરસ લેશો અને ત્યારબાદ તેમાં આવી જ રીતે કંઈક પરંતુ અલગ રીતે તમારી સર્જનશક્તિ દ્વારા તમારે નવું ક્રિએશન કરવાનું છે જેમાં તમે ટમેટા અને રીંગણનો ઉપયોગ કરશો અને તેનું ચિત્ર બનાવશો જેમાં તમે આ આકારોને એકબીજા ઉપર ઓવરલેપ કરશો। તમે તેમાં આ પ્રમાણે રેખાઓનો પણ ઉપયોગ કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પણ એક નવું ભાતચિત્ર બનાવીને બતાવીશ, તો ધ્યાનથી જોશો અને તે પ્રમાણે તમે પણ પુનરાવર્તન કરશો અને પેજ નંબર 24માં રંગ જરૂરથી પૂરશો। તો ચાલો શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીં એક ચોરસ ડ્રો કર્યું છે। તમારે પણ તમારા રિવિઝન વર્કમાં બતાવ્યા પ્રમાણે ચોરસ ડ્રો કરવાનો છે। ત્યારબાદ તેમાં આપણે રીંગણ અને ટમેટો ડ્રો કરશું। તો હું શરૂઆત કરીશ ટમેટાના શેપથી। તો તે માટે આપણે એક ગોળ જેવો આકાર લઈશું, થોડું અનઇવન હશે તો પણ ચાલશે। ત્યારબાદ અહીં હું ટમેટાને ઊંધું ડ્રો કરીશ। તમે પણ તમારી મનપસંદ જગ્યાએ ડ્રોઈંગ કરી શકો છો। હવે રીંગણ ડ્રો કરશું। તો રીંગણ મેં મોટું ડ્રો કર્યું છે, હવે તેની ઉપરનો ભાગ ડ્રો કરશું। તો તમે જુઓ તો અહીં આપણને ટમેટા અને રીંગણને એકબીજા ઉપર ઓવરલેપ કર્યું છે, તો જેથી વચ્ચેનો નવો આકાર બનશે। હવે હું એક સ્લાન્ટ લાઇન, ત્રાસી લાઇન અને એક વીવી લાઇન પણ ડ્રો કરીશ, તો વાંકી ચૂકી લાઇન ડ્રો કરશું। તમે ઈચ્છો ત્યાં ડ્રો કરી શકો। હવે અહીં ત્રાસી લાઇન,
तो हूँ अहीं फूटपट्टी उपयोग करी अने त्रासी लाइन बनावीश। तो जो घणी इंटरेस्टिंग आपणे डिजाइन बनावी छे, तो तमारे पण तमारे रिविजन वर्कमां नवू भाचित्र बनावानुं छे। हवे आपणे कलर स्टार्ट करशुं, तो तमारे तमारी मनपसंद रंगपूर्णी करवानी छे। हूँ टमेटाथी स्टार्ट करीश अने तेमां हूँ ऑरेंज कलर फिल करीश। हवे विद्यार्थी मित्रों, तमने पहला पण जणाव्युं छे कि तमारे एक ज दिशामां रंगपूर्णी करवानी छे, तो तमे जुओ हूँ अहीं नीचेथी ઉપરની તરફ અને ત્રાસો રંગ પૂરીશ, તો ત્રાસી દિશામાં તમે જુઓ તો આવી રીતે આપણે એક જ દિશામાં રંગ પૂરશું। કલર્સ આઉટલાઇનની બહાર ના જવા જોઈએ અને બધી જગ્યાએ સરખી રીતે તમારે રંગ પૂરવાનો છે। હવે બીજો કલર લઈશું આપણે, હવે હું રીંગણમાં જાંબલી કલરનો ઉપયોગ કરીશ। વિદ્યાર્થી મિત્રો, તમે ઈચ્છો તો આ પ્રમાણે સૌ પ્રથમ આપણે આઉટલાઇન પણ આપી શકો। તો જેટલા ભાગમાં તમારે કલર્સ કરવાનો છે ત્યાં તમે આવી રીતે આઉટલાઇન આપી શકો। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો જે જે આકારો નવા દેખાય છે ત્યાં તમારે અલગ અલગ કલર પૂરવાના છે। તો ઓવરલેપ થતા આકારમાં પણ અલગ કલર કરશું। હવે ત્રાસી રંગ પૂર્ણી કરશું, વિદ્યાર્થી મિત્રો ધીરજપૂર્વક તમારે રંગો પૂરવાના છે। કલર્સ તમારી લાઇનની બહાર ના જવા જોઈએ। હવે આપણે અહીં ઓવરલેપ પોર્શન જે છે ત્યાં પીળો રંગ પૂરશો। હવે આ બેકગ્રાઉન્ડમાં પણ આપણે પીળો રંગ પૂરશો। તો પહેલા આવી રીતે આઉટલાઇન આપી દેશો। હવે અહીં આછો લીલો રંગ કરશું,
આ બેકગ્રાઉન્ડમાં હું લઈશ વાદળી રંગ. અહીં પણ સેમ બેકગ્રાઉન્ડ છે. તો અહીં તમે જુઓ ત્રાસી લાઇનથી રીંગણના બે ભાગ પડે છે, જેથી કરીને બીજા ભાગમાં હું અહીં લાલ રંગ પૂરું છું. તો જે જગ્યાએથી ડ્રોઈંગના બે ભાગ પડે છે ત્યાં બંનેમાં તમારે અલગ અલગ રંગ પૂરવાના. અહીં ડાર્ક ગ્રીન કલર, હવે આ લાસ્ટ પોર્શનમાં પણ હું ડાર્ક ગ્રીન કલર કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીં કલર્સ પૂરા થાય છે. હવે તમારે બ્લેક કલર વડે લાસ્ટમાં આઉટલાઇન આપવાની છે. તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરી સૌ પ્રથમ તમે સ્ક્વેરને બ્લેક લાઇન આપશો. હવે અંદરના આકારોને પણ આપણે બ્લેક આઉટલાઇન આપશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને ભાતચિત્ર બનાવવાની ખૂબ જ મજા આવશે. તો તમારે તમારી સર્જનશક્તિ દ્વારા નવું ભાતચિત્ર બનાવવાનું છે તમારી સ્કેચબુકમાં.
અને તમારી બુકનું પેજ પણ રંગો દ્વારા પૂર્ણ કરવાનું છે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.